नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। सहजानंद ग्लोबल स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण एक विषय हिंदी ज वर्ण का परिचय। विद्यार्थी मित्रों, आपने ज वर्णनो परिचय भणवानो छे। आपने अगाउना वीडियो में ज से जहाज सीखी गया छे। आजे आपणे ज से झरना शीखवानुं छे। तो दरेक विद्यार्थीनुं ध्यान पोताना पाठ्यपुस्तकमां रहेशे। विद्यार्थी मित्रों, अहीं सूचना आपेली छे, पढ़ो और लिखो, एटले के वाँचो अने लखो। अहीं सूचना हिंदीमां पण छे अने गुजरातीमां पण छे, वाँचो अने लखो। विद्यार्थी मित्रों, तमे चित्र जोई शको छो। तमारा पाठ्यपुस्तकमां चित्र केवुं सरस मजानुं छे, कुदरती सौंदर्य झरणानुं छे। सानुं चित्र आपेलुं छे, झरणुं जे पाणी वहे छे, बराबर, अने सरस मजानुं चित्र आपेलुं छे। नीचे ज ज लखेलो छे हिंदीमां, अने सामे शब्द आपेलो छे झरना। कयो शब्द छे? झरना। ગુજરાતીમાં પણ જ લખેલો છે। હવે તેની બાજુમાં તમે જોઈ શકો છો કે જ કઈ રીતે લખેલો છે, તેનો વળાંક કઈ રીતે આપેલો છે। તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે જ કઈ રીતે લખેલો છે। તો આજે પણ આપણે જ કઈ રીતે લખાય છે તે આપણે શીખવાનું છે। હવે તેની બાજુમાં શબ્દો આપેલા છે। ઝરના હિન્દીમાં લખેલું છે ઝરના। હવે તેની નીચે ટપકાવાળો જ આપેલો છે ઝરના। તે ટપકાવાળો જ છે, તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનો છે, એટલે કે ઘૂંટવાનો છે અને શબ્દ બનાવવાનો છે ઝરના। ઝરનાનો મતલબ ગુજરાતીમાં ઝરણું થાય છે। તમે જોઈ શકો છો ચિત્રમાં શબ્દો લખેલા છે ઝરના। ત્યાર પછી ટપકાવાળો જ છે, તેને તમારે પૂર્ણ કરવાનો છે અને નીચે ગુજરાતીમાં ઝરણું લખેલું છે। નીચે સૂચના આપેલી છે, જ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો। હિન્દીમાં સૂચના આપેલી છે કે જ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, એટલે કે જ શોધીને તેના ઉપર ગોળ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં જુદા જુદા વર્ણો આપેલા છે, તેમાંથી આપણે જ ઝરનાનો જ શોધવાનો છે અને તેના ઉપર આપણે ગોળ કરવાનું છે। અહીં પ્રથમ લીટીમાં જ આપેલું છે, ઝરણાનો જ છે, તેના ઉપર આપણે ગોળ કરીશું। તેની બાજુમાં ગ વર્ણ છે, બ બની બાજુમાં જ વર્ણ છે, તો જ ઉપર આપણે ગોળ કરીશું। તેની બાજુમાં ન વર્ણ છે, નની બાજુમાં સ છે, સની બાજુમાં જ વર્ણ છે, તો જ ઉપર આપણે ગોળ કરીશું। નીચેની લીટીમાં ધ છે, તેની બાજુમાં જ છે, તો જ ઉપર આપણે ગોળ કરીશું। જની બાજુમાં છ છે, તેની બાજુમાં હ, તેની બાજુમાં લ અને તેની બાજુમાં જ વર્ણ છે, તો આપણે જ ઉપર ગોળ કરીશું। તેની બાજુમાં ધ વર્ણ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ થયું જ શોધીને તેના ઉપર ગોળ કરો। તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જ આ રીતે શોધવાનો છે અને તેના ઉપર ગોળ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, નીચે સૂચના આપેલી છે, પઢો એટલે કે વાંચો। તમે જોઈ શકો છો કાળા કલરથી જ લખેલો છે, જ કેવો સરસ મજાનો લખેલો છે। તમે જોઈ શકો છો કે જ કઈ રીતે લખાશે તે પણ આપણે શીખવાનું છે। તેની બાજુમાં સૂચના આપેલી છે, રંગ ભરો એટલે કે રંગ પૂરો। વિદ્યાર્થી મિત્રો, આ જ આપેલો છે તે જમાં તમને જે રંગ પસંદ પડે છે તે તમારે પૂરવાનો છે। તેની બાજુમાં સૂચના આપેલી છે, બિંદુઓ કો મિલાવો એટલે કે
टपकाने जोड़ो। सूचना में शू कहे कि बिंदुओं को मिलाओ एटले कि टपकाने जोड़ो। तो तमे जोई सको छो कि आपणे ज कई रीते लखवानो छे ते आजे आपणे शीखीशुं। अहीं नंबर आपेला छे, बराबर एक नंबर आपेलो छे अने तीरनी निशानी बतावेली छे। तो आपणे एक नंबर छे ते रीते टपकाने जोड़वाना छे। त्यार पछी बे नंबर छे अने तीरनी निशानी आपेली छे, તે રીતે આપણે બે નંબરથી ત્રણ નંબર સુધી ટપકાને જોડીશું। ત્યાર પછી ત્રણ નંબર છે અને તીરની નિશાની છે, તે રીતે આપણે ટપકાને જોડીશું। ત્યાર પછી ચાર નંબર છે, ચાર નંબર છે ત્યાં પણ ટપકા છે, ત્યાં આપણે જોડીશું। ત્યાર પછી પાંચ નંબરમાં આપણે ટપકાને જોડીશું અને છ નંબરમાં ઊભી લીટી છે, તીરની નિશાની બતાવેલી છે અને ઊભી લીટી છે, તો આપણે ટપકાને જોડીશું। ત્યાર પછી સાત નંબર, સાત નંબર ક્યાં છે, ઉપર લીટી કરેલી છે, તો આપણે તે પણ ટપકાને આપણે જોડીશું। એટલે આ થઈ જશે જ, ઝરણાનો જ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતે જ લખવાનો છે। તમારે જની વધારે પ્રેક્ટિસ કરવા માટે તમારે નોટબુકમાં લખવાનું છે। હવે તમે નીચે જોઈ શકો છો, પઢો ઓર લીખો, અહીં સૂચના આપેલી છે પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો। વિદ્યાર્થી મિત્રો, વાંચવાનું છે અને સાથે સાથે લખવાનું છે, એટલે કે બોલવાનું છે આપણે કે જ સે ઝરણા, એવું બોલવાનું છે અને લખવાનું પણ છે। અહીં જ ત્રણ લીટીમાં આપેલો છે, તમે જોઈ શકો છો પ્રથમ લીટીમાં જ છે, તેની સામે ટપકાવાળા ત્રણ જ લખેલા છે, તો આપણે પેન્સિલથી તે પૂર્ણ કરવાના છે અને આગળની જે ખાલી લીટી છે તેમાં આપણે જ લખવાનો છે। નીચે બીજી લીટીમાં જ છે, ત્યાં ટપકાવાળા જ બે લખેલા છે, તે પણ આપણે પેન્સિલથી પૂર્ણ કરવાના છે અને આગળની જે લીટી ખાલી છે તેમાં આપણે જ લખવાના છે। ત્રીજી લીટીમાં તમે જોઈ શકો છો જ, અને તેની સામે ટપકાવાળો જ એક જ વખત છે, તે પણ આપણે પેન્સિલથી પૂર્ણ કરવાના છે અને સામેની લીટી છે તેમાં આપણે જ લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાનો છે અને વધારે પ્રેક્ટિસ માટે તમારે નોટબુકમાં લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમે જ લખતા આવડી ગયું હશે। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 18 પર આપણે ભણીશું, જ કે નીચે રેખા ખીંચો, એટલે કે જની નીચે લીટી કરો। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં જુદા જુદા શબ્દો આપેલા છે, તેમાંથી આપણે જ શોધવાનું છે અને તેની નીચે આપણે લીટી કરવાની છે। તો અહીં પ્રથમ લીટીમાં જથી શરૂ થતા શબ્દો આપણે જોઈશું, ઝરણા, કયો શબ્દ આપેલો છે, ઝરણા, તો જ ક્યાં છે, પ્રથમ, તો આપણે જની નીચે લીટી કરીશું। બીજો શબ્દ છે ઝરોખા, કયો શબ્દ આપેલો છે, ઝરોખા, તો આપણે જ ક્યાં છે, પ્રથમ આપેલો છે, તો આપણે જની નીચે લીટી કરીશું। ત્રીજો શબ્દ છે ઝૂલા, કયો શબ્દ છે, ઝૂલા, તો જ ક્યાં છે, પ્રથમ છે, તો આપણે જની નીચે લીટી કરીશું। હવે બીજી લીટીમાં જે શબ્દો આપેલા છે તે આપણે જોઈશું, બીજી લીટીમાં પ્રથમ શબ્દ છે ઝપટ, કયો શબ્દ આપેલો છે, ઝપટ, તો જ ક્યાં છે, પ્રથમ, તો આપણે જની નીચે લીટી કરીશું। તેની બાજુમાં શબ્દ છે જમજમ, કયો શબ્દ આપેલો છે, જમજમ, તો જ ક્યાં છે, અહીં બે વખત જ આપેલા છે, પ્રથમ આપેલો છે અને ત્રીજા નંબરમાં આપેલો છે, તો આપણે જની નીચે લીટી કરીશું। હવે છેલ્લો શબ્દ છે ઝલક, કયો શબ્દ આપેલો છે, ઝલક, તો જ ક્યાં છે, પ્રથમ છે, તો આપણે જની નીચે લીટી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો,
તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે જની નીચે લીટી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તેની નીચે તમે જોઈ શકો છો સૂચના આપેલી છે, જસે અલગ વર્ણ પર ચોકડી કરો, એટલે કે જથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે, એટલે કે ખોટાની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જુદા જુદા વર્ણો આપેલા છે, તે વર્ણોમાં આપણે જથી જે વર્ણ અલગ છે તેના ઉપર આપણે ચોકડી કરવાની છે. અહીં વર્ણો આપેલા છે જેવા કે જ, બ, જ, ખ, જ, સ, જ, 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 ચ, જ, જ્ઞ, જ, ઈ, ક્ષ, બરાબર. અહીં જુદા જુદા જે વર્ણો આપેલા છે તેમાંથી આપણે જથી જે અલગ વર્ણ છે તેના ઉપર આપણે ચોકડી કરીશું. પ્રથમ લીટીમાં જ છે, તેની બાજુમાં બ છે, તો બ ઉપર આપણે ચોકડી કરીશું. તેની બાજુમાં જ છે, હવે તેની બાજુમાં શું છે, ખ, તો ખ ઉપર આપણે ચોકડી કરીશું. તેની બાજુમાં જ છે. બીજી લીટીમાં સ છે, તો સ ઉપર આપણે ચોકડી કરીશું. તેની બાજુમાં જ છે. જની બાજુમાં જ છે, તે કયો જ છે? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે તે કયો જ છે? જહાજનો જ છે, બરાબર. તો આ જહાજનો જ છે તેના ઉપર આપણે ચોકડી કરીશું. તેની બાજુમાં જ છે અને તેની બાજુમાં ચ છે, તો ચ ઉપર આપણે ચોકડી કરીશું. છેલ્લી લીટીમાં જ છે, જની બાજુમાં જ્ઞ, તો જ્ઞ ઉપર આપણે ચોકડી કરીશું. તેની બાજુમાં જ છે, તેની બાજુમાં ઈ છે, તો ઈ ઉપર આપણે ચોકડી કરીશું. અને છેલ્લે ક્ષ છે, તો ક્ષ ઉપર પણ આપણે ચોકડી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે જથી જે અલગ વર્ણ છે તેના ઉપર ચોકડી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચના આપેલી છે, જ કો જસે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, એટલે કે જને જથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જુદા જુદા ચિત્રો આપેલા છે, જુદા જુદા ચિત્રોમાં ચિત્રો પ્રમાણે શબ્દો લખેલા છે, તો આપણે વચ્ચે જે નાનું ગોળ છે તેમાં જ, ઝરણાનો જ છે, તો જે જથી શરૂ થાય છે તે શબ્દ સાથે આપણે જોડવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દો આપેલા છે, છવી, જરોખા, ઘર, ઝૂલા, ચરખા, ઝંડા, ઝરણા. તે શબ્દોમાંથી આપણે જથી જે શબ્દ શરૂ થાય છે તે શોધવાના છે, અને ત્યાર પછી જ સાથે આપણે જોડવાના છે. તો આપણે પ્રથમ શબ્દ છે જરોખા, જરોખાને આપણે જ સાથે જોડીશું. બીજો શબ્દ છે ઝૂલા, ઝૂલાને આપણે જ સાથે જોડીશું. ત્રીજો છે ઝંડા, ઝંડાને આપણે જ સાથે જોડીશું. ચોથો શબ્દ છે ઝરણા, ઝરણાને આપણે જ સાથે જોડીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્રો જોવાના છે, સમજવાના છે, ત્યાર પછી જ સાથે જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે નીચે તમે જોઈ શકો છો સૂચના આપેલી છે, પઢો ઓર લીખો. સૂચના શું આપેલી છે? પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. તમારે વાંચવાનું છે અને સાથે સાથે લખવાનું પણ છે. તમે જોઈ શકો છો પ્રથમ ચિત્ર શાનું છે. ચિત્ર જોતાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચિત્ર શાનું છે. તો આ ચિત્ર છે ઝંડાનું ચિત્ર છે. તમે જોઈ શકો છો નીચે લખેલો છે શબ્દ ઝંડા, તેની નીચે જ છે તે ટપકાવાળો છે. તમારે પેન્સિલથી તે પૂર્ણ કરવાનો છે અને શબ્દ બનાવવાનો છે ઝંડા. હવે તેની નીચે ખાલી જગ્યા છે, તેમાં તમારે જ લખવાનો છે અને શબ્દ બની જશે ઝંડા.
હવે તમે ઝંડાની બાજુમાં ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો ઝરોખા. શાનું ચિત્ર આપેલું છે? ઝરોખાનું ચિત્ર આપેલું છે. હવે તેની નીચે શબ્દ લખેલો છે ઝરોખા. ઝરોખાની નીચે ટપકાવાળો જ છે, તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનો છે અને શબ્દ બની જશે ઝરોખા. હવે તેની નીચે ખાલી જગ્યા રોખા લખેલું છે, તો ખાલી જગ્યામાં આપણે જ લખીશું અને શબ્દ બનશે ઝરોખા. ત્રીજું ચિત્ર આપેલું છે, ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. ચિત્ર શાનું છે? ઝરણાનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીં શબ્દ લખેલો છે ઝરણા. હવે તેની નીચે જ કેવો છે? ટપકાવાળો આપેલો છે, તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનો છે એટલે શબ્દ બની જશે ઝરણા. હવે તેની નીચે ખાલી જગ્યા છે અને લખેલું છે રના, તો આપણે ખાલી જગ્યામાં જ લખીશું એટલે શબ્દ બની જશે ઝરણા. હવે ચોથા નંબરનું ચિત્ર છે, તે તો બધાને ખબર જ હશે, કેમ કે આ ચિત્ર તો તમને જોઈને ખ્યાલ જ આવી ગયો હશે, તમને ખૂબ મજા પડે છે. આ ચિત્ર આપેલું છે ઝૂલાનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તમે ઝૂલો તો ઝૂલો જ છો એટલે તમને ખબર જ હશે કે આ ચિત્ર શાનું છે. તો આ ચિત્ર છે ઝૂલાનું ચિત્ર છે અને નીચે શબ્દ લખેલો છે ઝૂલા. વિદ્યાર્થી મિત્રો, તેની નીચે પણ ટપકાવાળો જ લખેલો છે, તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનો છે અને શબ્દ બનાવવાનો છે ઝૂલા. હવે તેની નીચે ખાલી જગ્યા લા, તો તમારે ખાલી જગ્યામાં જ લખવાનો છે એટલે ઝૂલા શબ્દ બની જશે. તમારે પણ આ રીતે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૂચના આપેલી છે, શબ્દ મેં સે જ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, એટલે કે શબ્દમાંથી જ શોધી તેના ઉપર ગોળ બનાવવાનો છે. તમારે શબ્દમાંથી ગોળ કરવાનું છે, જ શોધવાનું છે અને તેના ઉપર તમારે ગોળ કરવાનું છે. તમે જોઈ શકો છો નીચે જુદા જુદા શબ્દો આપેલા છે, તેમાંથી આપણે જ શોધવાનું છે અને તેના પર ગોળ કરીશું. ઉદાહરણ તરીકે તમને આપેલું છે ઝટકા. પ્રથમ શબ્દ કયો છે? ઝટકા. તેમાંથી પ્રથમ નંબરના જ ઉપર ગોળ કરેલું છે. હવે બીજો શબ્દ છે ફૂલઝડી. કયો શબ્દ આપેલો છે? ફૂલઝડી. તેમાં જ ક્યાં છે? ત્રીજા નંબર પર, તો આપણે ગોળ કરવાનો છે. ત્રીજા નંબરનો શબ્દ છે ઝટપટ. કયો શબ્દ આપેલો છે? ઝટપટ. તો જ ક્યાં છે? પ્રથમ આપેલો છે, તો આપણે જ ઉપર ગોળ કરીશું. હવે છેલ્લો જે શબ્દ છે સમજ. કયો શબ્દ આપેલો છે? સમજ. તો જ ક્યાં છે? છેલ્લે છે, તો આપણે તેના ઉપર ગોળ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ શબ્દમાંથી જ શોધવાનો છે અને તેના ઉપર ગોળ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જ સે ઝરણા ભણી ગયા, જ શોધીને તેના પર ગોળ કરવાનું તે પણ શીખ્યા, જ કઈ રીતે લખાય છે તે પણ આપણે શીખ્યા છે. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે જની વિગતો પૂર્ણ કરવાની છે. ત્યાર પછી જની નીચે લીટી કરવાની તે પણ શીખ્યા, જથી જે જુદા વર્ણો છે તેના પર ચોકડી કરવાની તે પણ આપણે શીખી ગયા છે, અને જથી શરૂ થતા જે શબ્દો છે તે પણ આપણે જોડ્યા છે, અને જે ખાલી જગ્યા છે તેમાં પણ જ લખતા આપણે શીખી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે જની વિગતો પૂર્ણ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોની જે કંઈ પણ PDF મોકલવામાં આવશે તે તમારે સરસ અક્ષરથી તમારી નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે.